કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે અને બીજી તરફ કોરોના સામે લડવા માટે એકમાત્ર હથિયાર એવા વેક્સિનનું અભિયાન અત્યારે પૂરજોશમાં ચલાવાઈ રહ્યું છે ત્યારે બાળકો ઉપર અત્યારે વેક્સિનના જે ટ્રાયલ ચાલી રહ્યા છે તેની તમામ વિગતો અમે આપને આપી રહ્યા છીએ તેમાં સૌથી પહેલા વાત વેક્સિનની જો કરવામાં આવે તો તેમાં ટ્રાયલ પૂર્ણ થઈ ચૂક્યું છે માત્ર હવે ડીસી જીઆઈની મંજૂરીની રાહ જોવાઈ રહી છે એક બાદ એક જે વેક્સિન છે તેમાં કોવેક્સિનની જો વાત કરવામાં આવે કોવેક્સિનમાં બાળકોને લઈને ત્રીજા તબક્કાના ટ્રાયલ અત્યારે ચાલુ છે આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ તેના ડેટાના આધારે મંજૂરી મંગાશે કોવેવેક્સની વાત કરવામાં આવે બીજા અને ત્રીજા તબક્કાના જે ટ્રાયલ છે તે અત્યારે ચાલી રહ્યા છે ટ્રાયલ બાદ તેનું રિઝલ્ટ શું આવે છે તેના આધારે બાળકો પર તેની મંજૂરી આપવામાં આવશે ફાઈઝર અને મોઢના વેક્સિનની જો વાત કરવામાં આવે તો તેમાં વિશ્વના કેટલાક દેશોમાં આ વેક્સિન અત્યારે બાળકોને અપાય છે પરંતુ હજુ ભારતમાં આ વેક્સિનને બાળકો માટે મંજૂરી આપવામાં નથી આવી તો ભારતમાં હજુ સુધી આ વેક્સિન ઉપલબ્ધ નથી કારણ કે તેને મંજૂરી હજુ આપવામાં નથી આવી તેને લઈને આગળ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે સ્પૂતનિકની જો વાત કરવામાં આવે તો રશિયામાં સ્પૂતનિકની જે બાળકો માટેની વેક્સિન છે તેના ટ્રાયલ ચાલુ છે ભારતમાં અત્યારે એટીન પ્લસ જે લોકો છે તેમના માટે સ્પુતનિકની વેક્સિન અવેલેબલ છે પરંતુ બાળકો માટે હજુ આ વેક્સિન ભારતમાં નથી આવી તેના પર હજુ પણ આગળ ટ્રાયલની પદ્ધતિ ચાલી રહી છે હવે આગળ જો અન્ય વેક્સિનની વાત કરવામાં આવે બાળકો ઉપર અત્યારે વેક્સિન પર ખાસ ભાર મુકાઈ રહ્યું છે કારણ કે હવે ત્રીજી લહેરની જ્યારે શક્યતાઓ જોવાઈ રહી છે અને ત્રીજી લહેર બાળકો ઉપર અસર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને તેની જોતા ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનો વધુ ખતરો છે કારણ કે બાળકો સિવાયના જે મોટી ઉંમરના લોકો છે તેઓ વેક્સિનેટ છે બાળકો વેક્સિનેટ નથી તેથી ત્રીજી લહેર તેમના માટે જોખમી બની શકે છે બાળકોને રસી ઝડપથી આપવી જોઈએ તેવો એક અભિપ્રાય અત્યારે વ્યક્ત કરવામાં આવ્યો છે કારણ કે બાળકોમાં ઇમ્યુનિટી પાવરને જોતા ત્રીજી લહેરમાં કોરોના તેમના ઉપર વધુ ત્રાટકે તેવી શક્યતા છે વિશ્વના અનેક દેશમાં શાળા ખોલતા ભારતમાં પણ શાળાઓ ખોલવાની તબક્કાવાર તૈયારીઓ કરી દેવામાં આવી છે હવે બાળકો નવમા ધોરણથી અત્યારે શાળાએ જઈ રહ્યા છે તેમનો અભ્યાસ તકેદારીના પગલાઓ સાથે શરૂ થઈ ચૂક્યો છે સ્કૂલ શરૂ થયા બાદ બાળકોમાં સંક્રમણનો ખતરો વધી ગયો વધી જાય છે છે કારણ કે બાળકો એકઠા થાય એકબીજા સાથે વસ્તુઓ શેર કરતા હોય છે તેથી સંક્રમણ વધવાની પૂરી શક્યતાઓ છે તેથી તેમને વેક્સિન આપવી ખૂબ જ જરૂરી છે વિશ્વમાં અત્યાર સુધીમાં લાખો બાળકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને હજુ પણ આ સંક્રમણ વધુ ને વધુ બાળકો માટે જોખમી બનવાની શક્યતાઓ પણ છે કેટલાક બાળકોમાં ગંભીર લક્ષણો દેખાવામાં આવ્યા છે તો કેટલાક બાળકોના ગંભીર લક્ષણો બાદ તેમની સ્થિતિ વધુ લથડતા તેમના મોત પણ થયા છે ભારતમાં હજારો બાળકો સામાન્ય લક્ષણ સાથે સારવાર બાદ સાજા પણ થઈ ચૂક્યા છે કારણ કે બાળકોમાં ભારતમાં પણ બાળકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું પરંતુ કોઈ ખાસ ગંભીર લક્ષણો સામે નથી આવ્યા ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી બાળકોને જે રસી લગાવવાની વાત છે તેને લઈને અનેક તર્ક અત્યારે અવેલેબલ છે અનેક લોકો ચર્ચાઓ વિચારણાઓ કરતા હોય છે અને તેમાં તર્ક પણ લગાવતા હોય છે તે તર્કની જો વાત કરવામાં આવે તો રસીની અસરકારકતા અને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ તર્કને નાબૂદ કરવા માટે જ અત્યારે અલગ અલગ તબક્કાઓમાં ટ્રાયલ ચાલી રહ્યા છે ફાર્મા કંપનીઓ વધુ રસી વેચી કમાણી કરવા ઈચ્છે છે તેવો પણ લોકોમાં એક તર્ક જોવા મળી રહ્યો છે પરંતુ જોવા જઈએ તો અત્યારે કોરોનાની સામે બાળકોને જે દેશ રસીકરણમાં પાછળ છે તે વધુ પાછળ થઈ જશે તેવું એક તર્ક પણ અહીં લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જો બાળકો એ દરેક દેશનું પોતાનું ભવિષ્ય છે અને જો બાળકો જ સંક્રમિત થશે અને જોખમમાં મુકાશે તો તે દેશનું જોખમ ભવિષ્ય પણ જોખમમાં